નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગાંધીનગરના ચંદ્રલા ગામની સીમમાં આગમન હોટલ સામે શિલોડા પોલીસે હિંમતનગરથી આવતી ટ્રક સાથે બે ઇસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગર ચિલોડા પોલીસ મથકની ટીમ ચંદ્રલા ગામની સીમમાં આગમન હોટલ સામે વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે હિંમતનગર તરફથી આવતી ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે, જેને પગલે પોલીસ ટીમે નાકા પોઈન્ટ ખાતે વોચ ગોઠવી હતી. ત્યારે બાતમી મુજબની ટ્રક આવતા અટકાવવામાં આવી હતી. ડ્રાઈવર અલ્તાફ ખાન, ઇન્દુ ખાન સૈયદ અને ક્લીનર દિનેશ પ્રકાશ બાદલને સાથે રાખી ટ્રકની તલાશી લેતા પાછળના ભાગે પ્લાસ્ટિકનો સામાન હતો, જ્યારે ટ્રકના કેબિનમાં ડ્રાઈવર સીટની ઉપરના ભાગે ચોરખાનું બનાવેલું જોવા મળ્યું હતું, જેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બંનેની કુલ 16.64 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જનક પટેલ, નેશનલ પ્રેસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.